નીચાને આપણે જોયું કે ગઈકાલે મહેન્દ્રા મહેન્દ્રા ખૂબ શાનદાર રિઝલ્ટ્સ એમને જાહેર કર્યા હતા ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં જેફરિસ તરફથી આપણને મહેન્દ્રા માટે ખરીદદારીની સલાહ આપણને જોવા મળી રહી છે સામે લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે તેમને વધારીને ત્રણ હજાર સાતસો રૂપિયા કર્યા છે તેમનું માનવું છે કે દોઢ વર્ષ બાદ ટ્રેક્ટરની માંગમાં એક સારો એવો સુધારો જોવા મળ્યો છે ખાસ કરીને તેમના એસયુવી વોલ્યુમ ગ્રોથ પણ મજબૂત જોવા મળ્યા છે અને કંપનીના દરેકે દરેક સેગમેન્ટમાં સતત માર્કેટ શેર્સમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે અને એફઆઈ ટ્વેન્ટી સીએજી આર જે છે તે ઓગણીસ ટકા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સિટી તરફથી પણ મહેન્દ્રા મહેન્દ્રા માટે આપણે બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે જે તેમણે યથાવત રાખ્યા છે લક્ષ્યાંક અહીંયા તેમણે ઘટાડ્યા છે તેમણે ત્રણ હજાર પાંચસો નેવું રૂપિયા પ્રતિશતથી ઘટાડીને ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા પ્રતિશત કર્યા છે તેમનું માનવું છે કે ક્વાર્ટર ના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે ખાસ કરીને ફર્મ અને ઓટો સેગમેન્ટના બંને જ પોઝિટિવ નંબર્સ આવ્યા છે તે લોકોને સરપ્રાઇઝ કર્યા છે સાથે તહેવારોની સિઝનમાં મજબૂત રિટેલ વોલ્યુમ ગ્રોથ બાદ ડિમાન્ડ્સ આઉટલુક પણ હવે પોઝિટિવ જોવા મળી રહી છે પરંતુ સામે તેમણે એ વાત પણ કરી છે કે બીવી લોન્ચ સાથે નજીકના ગાળામાં માર્જિનમાં ક્યાંક એક દબાણ જોવા મળી શકે છે પરંતુ પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યો છે અપોલો હોસ્પિટલ્સના પણ ગઈકાલે રિઝલ્ટ આવ્યા હતા અને ત્યારબાદ જફરેશનો એક રિપોર્ટ આવ્યો છે અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમને આઠ હજાર એકસો ને ચાલીસ રૂપિયા પ્રતિશત કર્યા છે તેમનું માનવું છે કે કંપનીના પરિણામ ઓવરઓલ ખૂબ જ મજબૂત આવ્યા છે ખાસ કરીને તેમના હેલ્થ કંપનીઓમાં એક સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ એ તે વધુ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સાથે તેમને એ પણ કહેવું છે કે કંપનીનું સૌથી વધુ ફોકસ જે છે તે ખાસ કરીને યોગ્ય ક્ષેત્રો પર તેઓ રાખી રહ્યા છે જેનું ઇમ્પેક્ટ જે છે તે યોગ્ય રીતે જોવા મળી રહ્યું છે ત્યારબાદ પેચ ઇન્ડસ્ટ્રીઝ પર સિટીનો રિપોર્ટ જોઈએ અહીંયા આપણને સેલ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક પણ તેમને પરંતુ વધાર્યા છે તેમને તેત્રીસ હજાર સો રૂપિયા પ્રતિ શેરથી વધારીને તેમને પાંત્રીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે એબિટા અને નફો જે છે તે ઇયરલી એકવીસ ટકાથી ત્રીસ ટકા વધતો જોવા મળ્યો છે વોલ્યુમ ગ્રોથ પણ છ પોઈન્ટ સાત ટકા પર આવ્યા છે જે અનુમાન આઠ ટકા પર હતું પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે ગ્રાહકના સેન્ટિમેન્ટ પર કોઈ પણ નોંધપાત્ર સુધારો હાલમાં જોવા નથી મળી રહ્યો આ કારણસર અહીંયા આપણને સેલ રેટિંગ જોવા મળ્યા છે અને છેલ્લા રિપોર્ટ પર નજર કરી લઈએ એ છે ટ્રેન્ટ પર અહીંયા જફરેશ તરફથી આપણને હોલ્ડ રેટિંગ આવતા જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમણે પાંચ હજાર નવસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે કંપનીનો ગ્રોથ ભલે મજબૂત હોય પરંતુ એલિવેટેડ બંધ થયા છે જેનો ઇફેક્ટ જે છે તે આવનારા સમયમાં પણ તેમની રેવન્યુ જનરેટ પર જોવા મળી શકે છે અને નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણે કહી શકાય એટલે ચાંદની ખાસ કરીને મહેન્દ્રા મહેન્દ્રા ટ્રેન્ડ જેવા કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે